अयोध्या राम मंदिर शिलान्यास समिति सभ्य रामविलास वेदांती लाउडस्पीकर विवाद मुद्दे निवेदन सामने आव्यु। कहूं कि उत्तर प्रदेश मुख्यप्रधान योगी आदित्यनाथ जेवू काम करो, कोईपण धर्म बीजा ने हैरानगति न थाय ते रीते रहेवू जोईए। बीए ना बीजा वर्षना समाजशास्त्रना पुस्तकमां आदिवासी बहनों माटे अपमानजनक शब्दनो उपयोग करायो। आ अंगे कांग्रेस प्रवक्ता मनीष दोशीए प्रकाशक, मुद्रक अने लेखक सामे तात्कालिक पगलां लेवानी मांग करी। शिक्षण प्रधान अने मुख्यप्रधानने पत्र लखीने जाणकारी आपी। सूरत महानगरपालिकानी तिजोरी छलकाई, एडवांस मिलकतवेरानी एप्रिल मासनी आवक 180 करोड़ रूपया जमा। एप्रिल 2021 तुलनामां मिलकतवेरा पेटे 68 करोड़ रूपयानी वधु आवक। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં એસી બંધ થવા મામલે ખુલાસો, સિવિલના 2 કોન્ટ્રાક્ટરોએ જ બગાડ્યા હતા એસી। એસીના કોપર અને ભંગાર ચોરવા માટે કાપી નાખ્યા હતા વાયર અને કોપર। શંકા જતા પૂછપરછ કરવામાં આવી, સિવિલ હોસ્પિટલમાં બગડી ગયા 11 જેટલા એસી। ખટોદરા પોલીસે બંને ચોરની ધરપકડ કરી। સુરત પોલીસ કમિશનરનું સજેશન બોક્સ લોકોને ફળ્યું, સ્પોર્ટ્સ બાઇકના વધુ અવાજ કાઢી હેરાન કરતા બાઇકર્સ વિરુદ્ધ સજેશન બોક્સમાં ફરિયાદ। ધૂમ સ્ટાઇલમાં ચલાવતા 11 બાઇકર્સ વિરુદ્ધ ઉમરા પોલીસે કાર્યવાહી કરી। નવસારી જિલ્લામાં ઉનાળા દરમિયાન ઠંડક આપતી તાડફળીના ભાવ આસમાને પહોંચ્યા। ગત વર્ષે કરેલા વેચાણ સામે આ વર્ષે તેના પ્રમાણમાં નફો મેળવવો વિક્રેતાઓ માટે મુશ્કેલ। તાડફળીના બમણા ભાવોને લઈને રસિકોમાં પણ નિરસ્તા। અમરેલીમાં સિંહની પજવણીનો વીડિયો સામે આવ્યો, સિંહ પાછળ વાહન દોડાવી પજવણી કરી। રાજુલાના બરબટાણા ગામની વાડીમાં સિંહ દર્શનાર્થીઓએ દોડાવ્યું ટ્રેક્ટર। થોડા દિવસ પહેલા જાફરાબાદના ફાસરીયા ગામનો પણ આવી જ રીતે વીડિયો સામે આવ્યો હતો। અમદાવાદમાં ઝાડા ઉલટીના કેસ ગત વર્ષની સરખામણીએ 8 ગણા વધ્યા। પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો વકર્યો। એપ્રિલમાં ઝાડા ઉલટીના 843 દર્દીએ સારવાર લીધી। મ્યુનિસિપલ હેલ્થ વિભાગે અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી 3,900થી વધુ પાણીના સેમ્પલ લીધા। બનાસકાંઠામાં પાણીની માંગ સાથે ખેડૂતો આજથી ઉગ્ર આંદોલન કરશે। દિયોદર અને કાંકરેજ વિસ્તારના ખેડૂતોનું પાણી માટે આંદોલન। ખેડૂતો સણાદર ગામથી દિયોદર સુધી યોજશે રેલી। સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માંગ, વારંવાર રજૂઆત છતાં પાણી ન મળતા ખેડૂતો આકરા પાણીએ। રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહ મિલન આમંત્રણને લઈને વિવાદ થયો। ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ। ચેમ્બરના પ્રમુખે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને આમંત્રણ આપ્યું, આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને બોલાવવાની માંગ કરી। વિશ્વની સૌથી મોટી ટ્રાન્સપોર્ટેશન કંપનીઓમાંની એક ફેડેક્સના પ્રતિનિધિમંડળે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી, ગિફ્ટ સિટીમાં એક્સેલન્સ સેન્ટર સ્થાપવા ઇચ્છુક છે ફેડેક્સ। મુખ્યપ્રધાને પણ આ માટે રાજ્ય સરકારના જરૂરી સહયોગ માટે તત્પરતા દર્શાવી। અમદાવાદ એરપોર્ટ પર સૌપ્રથમ ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ થયો છે। અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા ડોમેસ્ટિક ટર્મિનલની બહાર ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરાઈ। પ્રાઇમ ફોક્સ સાથે અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા સ્થાપિત નવી સુવિધા। મહેસાણાના ઉંઝાની સરકારી વિજ્ઞાન કોલેજનું થયું નામકરણ। શિક્ષણ વિભાગે કોલેજને દિવંગત ડોક્ટર આશા પટેલનું નામ આપ્યું। આશા પટેલના પ્રયાસોથી 2020-21માં શરૂ કરવામાં આવી હતી કોલેજ। કોલેજ સાથે આશા પટેલનું નામ જોડાતા ઉંઝામાં આનંદની લાગણી। અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પી આર જાડેજાની બદલી થતા ઘોડા પર વિદાય આપવામાં આવી। પોલીસ સ્ટાફ સાથે ગામના સ્થાનિકો પણ મોટી સંખ્યામાં વિદાય સમારંભમાં હાજર રહ્યા। પાટણના પ્રોફેસરે બટાટામાંથી બાયોપ્લાસ્ટિકનું સંશોધન કરીને એક નવી સિદ્ધિ પ્રાપ્ત કરી। આ પ્રોજેક્ટને ગુજરાત સરકારની મદદથી સ્વરૂપ આપવાની તૈયારીઓ શરૂ કરાઈ। પ્રોફેસરે દાવો કર્યો છે કે બટાટાના આ બાયોપ્લાસ્ટિકના સંશોધનથી પર્યાવરણની સાથે ખેડૂતોને પણ ફાયદો થશે। રાજકોટમાં ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરી રહેલા પક્ષીઓ માટે જીવદયા પ્રેમીઓનું સેવાયજ્ઞ। પક્ષી પ્રેમીઓ ચબુતરા અને પાણીના કુંડામાં બરફ મૂકીની સેવા કરે છે। પક્ષીઓની રાહત મળે તે માટે દરરોજ 100 કિલોથી વધારે બરફ ચબુતરામાં નાખવામાં આવે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે। 2 દિવસ પહેલા એસજી હાઇવે પરથી ડ્રગ્સ ઝડપાયું હતું, આરોપીઓ ડ્રગ્સનું વેચાણ કરતા હતા।
ગાંધીનગરના કલોલમાં પોલીસે બાતમીના આધારે ફાર્મહાઉસ પર દરોડો પાડીને દારૂ ઝડપી પાડ્યો. 2,74,000 રૂપિયાની કિંમતની 89 બોટલ સાથે ફાર્મના ચોકીદારની અટકાયત કરી જ્યારે અન્ય ફરાર ઇસમની શોધખોળ શરૂ કરી. કચ્છના કોટેશ્વર નજીક ગોળીબારમાં એક જવાન ઇજાગ્રસ્ત થયો. પ્રાથમિક તપાસમાં ફ્લોટિંગ બોર્ડર આઉટપોસ્ટ પર અકસ્માતે જવાનને ગોળી વાગી હોવાનું સામે આવ્યું. જવાનને એરલિફ્ટ કરી પ્રાથમિક સારવાર અપાઈ.